ચાલુ સત્ર અને પરીક્ષા નજીક હોય ત્યારે આવી પરિસ્થિતિમાં ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી તેમને એલસી આપનાર મુખ્ય શિક્ષક વિજય ઝાંઝરૂકિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ તેઓને સસ્પેન્શન ઓર્ડરમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે તેઓ સુરત શહેર છોડીને બહાર જઈ શકશે નહીં. જો જવાનું હોય તો તેની રજા લેવાની રહેશે. એટલું જ નહીં પરંતુ આ મામલે શિક્ષણ મંત્રી પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. તેઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે મુખ્ય શિક્ષક દ્વારા કરાયેલા કૃત્ય શિક્ષણ વિરુદ્ધનું છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાલનપુરમાં આવેલી શાળા નંબર 318માં આચાર્ય દ્વારા બાળકોને એલસી આપી દેવાની ઘટના સામે આવી હતી. અમારા નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી કાપડિયાભાઈ અને સભ્ય બેન શ્રી સ્વાતિબેન સોસાની જાગૃતતાથી આજે તેઓ શાળાએ ગયા હતા અને એ ધ્યાન મારા ધ્યાને દોરવામાં આવ્યું હતું કે આ પ્રિન્સિપાલે ગરીબ બાળકોને એલસી આપી દીધા છે અને આ એક સહન ન થાય એવું કૃત્ય જે આચાર્યએ કર્યું છે. એટલે તુરંત જ મેં શાસનાધિકારી મેહુલભાઈને સૂચના આપી, જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે. સીઆરસી યુઆરસી અને નિરીક્ષકને કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે અને આ એક એવો દાખલો બેસાડવાનો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક એક બાળકને આઈડેન્ટિક કરીએ છીએ અને એક પણ બાળક શાળાથી વંચિત ન રહે એની દિવસ રાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારી ટીમ પ્રવેશોત્સવ કરે છે ત્યારે આવું કૃત્ય કરનાર આચાર્ય ખરેખર ખૂબ ગંભીર બાબતો ધ્યાને લે અને તરત બરતરફ કરી દેવાની મેં સૂચના આપી હતી અને જેનું અમલીકરણ થઈ ચૂક્યું છે.